महत्वपूर्ण समाचार मळी रह्या छे। सूरत शहेरमांथी एसटीना कामदारो द्वारा उग्र विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। एसटी कर्मचारी संकलन समिति लड़ी लेवाना मूडमां होय कारण के एसटी कामदारना सातमा पगार पंच सहितना 20 जेटला प्रश्नोने लईने उग्र विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। समग्र गुजरातमां एसटीना तमाम कामदारो आंदोलन करी रह्या छे, त्यारे सूरत शहेर खाते लंबे हनुमान रोड पर आवेला एसटी डेपो पर विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। मोटी संख्यामां कामदारो द्वारा उग्र विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। વિશેષમાં કહ્યું છે, માંગણી નહીં સંતોષાય તો તારીખ 8-10-2021 રોજ સંપૂર્ણ એસટીના પૈડા જામની ચીમકી ઉચ્ચરવામાં આવી છે, સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવશે। હડતાલ ચક્કા જામ કરીને સંપૂર્ણ એસટીના પૈડા જામ થઈ જશે તેવી ચીમકી એસટી કર્મચારી સંકલન સમિતિ દ્વારા ઉચ્ચરવામાં આવી છે। સુરત શહેર ખાતે આવેલા લંબે હનુમાન રોડ પર એસટી ડેપો પરના દ્રશ્યો કે જ્યાં કામદારો દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રવિ કોઈચા, જીટીવી ન્યૂઝ, સુરત। સેટલમેન્ટના ભાગરૂપે અગાઉ જ્યારે અમારું સેટલમેન્ટ થયું અને ત્યારે જે કરાર થયેલા છે એ કરારનો પણ ભંગ કરવામાં આવ્યો છે, એનો પણ અમારે એક હપ્તો હજી બાકી છે। સરકાર અમને વારંવાર સહાનુભૂતિ લેખિતમાં આપતી હોય છે, પરંતુ એનો જે લેખિત આપે છે એનો અમલ થતો નથી। હાલની અંદર તમને ખબર છે, સમગ્ર વિશ્વ કોરોનામાં લપેટાયું ત્યારે આ જ પ્રિમાન્સીમાંથી 6000 બસનું એરેન્જમેન્ટ આ એસટીના કામદાર દ્વારા થયેલું, એમાં ચાલુ ફરજે 150 જેવા કામદાર પૂરા ગુજરાતમાં કોરોનાની અંદર અવસાન પામેલા છે। આજની તારીખમાં એને કોરોના વોરિયર્સની અમારી જૂની માગણી છે। આજની તારીખની અંદર અમારા આશ્રિતોનો વર્ષો જૂનો પેન્ડિંગ પ્રશ્ન છે। સરકાર દ્વારા આજ સુધી કોઈ પણ પ્રશ્નની અંદર સહાનુભૂતિપૂર્વક લેખિત ખાતરી આપે છે, પણ અમલ થતો નથી। હવે અમે કામદારોએ નિશ્ચિત કર્યો છે કે ગુજરાતની અંદર જ્યારે વાહન વ્યવહાર મંત્રીનું નેતૃત્વ જ્યારે સુરતમાંથી થઈ રહ્યું છે, કે પુનેશભાઈ જ્યારે વાહન વ્યવહાર મંત્રી હોય ત્યારે અમે સરકારને તમારા મીડિયા માધ્યમ થકી અપેક્ષા રાખી છે આગામી દિવસની અંદર આના સારા પરિણામ આવે, અમારા જે હાર્ટ્સમાં જે પ્રશ્નો છે એના વાચા મળે, અને આગામી દિવસની અંદર આ કામદાર ભૂકંપ હોય કે પૂર હોય આ અગ્રેસર સદા રહેલા છે, કોરોનામાં એનો અનુભવ છે, રાજ્ય સરકારની સાથે ખભે ખભા મિલાવીને આ કામદાર દોડતા હોય છે, એના પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારવું ખૂબ જરૂરી છે। સરકાર સુધી વાત અમારી પહોંચાડવા માટે અમે સ્ટેપ બાય સ્ટેપ કાર્યક્રમ આપ્યા છે। અગાઉ કાળી પટ્ટીનો આપેલો હતો, હાલમાં સૂત્રાચાર ચાલી રહ્યો છે, આગામી દિવસમાં ઘંટનાદ કરશું, અને ના છૂટકે અમારે 7 તારીખની મધ્યરાત્રિએ ચક્કાજામનો ફરજ પડશે। 20 દિવસથી એસટીને મેનેજમેન્ટને અને ગુજરાત સરકારને અમારા એસટીના કામદારોને 20 જેટલી પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર અગાઉ આપવામાં આવ્યું છે, અને કહ્યું છે કે અમારી આ માંગોને માની લઈ, પણ હજુ સુધી સરકાર કે મેનેજમેન્ટ અમારી આ ડિમાન્ડોને માની રહી નથી, જેના કારણે ગત સોમવારે પણ અમે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો, અને એના જ અનુસંધાને આજે પણ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, અને આગામી દિવસમાં જો અમારી માંગો નહીં માને તો સોમવારથી લઈને 4 દિવસ સુધી અમે ઘંટનાદ કરીને પ્રોગ્રામ રાખ્યો છે, અને તેમ છતાં પણ જો નહીં માને તો 7મી તારીખે એટલે કે મધ્યરાત્રિ એટલે કે 8 તારીખે અમે ઝડપી સલાક ચક્કાજામ બંધ કરવા જઈ રહ્યા છે। અમારી મુખ્ય માંગણી એવી છે કે અમારા એસટીના કામદારોને પૂરેપૂરો 7મો વેતન આયોગ પગારમાં જ આપવામાં આવ્યો નથી, જેમ કે લાઇન નાઇટ ઓવરટાઈમ અને એચઆરએ ભથ્થાઓ 5મા અને 6ઠા પગાર મુજબ આપવામાં આવી રહ્યા છે, તો અમારા એસટીના કામદારોને 7મા પગાર પંચ મુજબ વેતન આયોગ મુજબ પૂરેપૂરા ભથ્થાઓ આપવામાં આવે, અમારા એસટીના કામદારોને 12% મોંઘવારી આપવામાં આવી રહી છે, રાજ્ય સરકારના કર્મચારી અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને 28% મોંઘવારી આપવામાં આવે છે, તો અમારા એસટીના કામદારોને પૂરેપૂરી 28% મોંઘવારી આપવામાં આવે, અમારા એસટીના ફિક્સ પગારના કામદારોને ફક્ત 16000 પગાર આપવામાં આવે છે, જ્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને 19950 પગાર આપવામાં આવે છે, તો અમારા એસટીના પણ ફિક્સ પગારના કામદારોને 19950 પગાર આપવામાં આવે, અમારા એસટી અને એસટીના ડ્રાઈવર અને કંડક્ટરોને ફક્ત 2400 ગ્રેડ પે આપવામાં આવે છે, જ્યારે રાજ્ય સરકારના ડ્રાઈવર અને કંડક્ટરને 1900 ગ્રેડ પે આપવામાં આવે છે, તો અમારા એસટીના ડ્રાઈવર અને કંડક્ટર પણ 1900 ગ્રેડ પે આપવામાં આવે, એ અમારી પ્રમુખ ડિમાન્ડ છે। જો આગામી દિવસમાં પણ સરકાર અમારી આ માંગણીઓ નહીં માને તો 7મી તારીખની મધ્યરાત્રિ એટલે કે 8 તારીખે સંકલન સમિતિના આદેશ મુજબ અમે અમારી પડતર માંગણીઓ મેનેજમેન્ટ અને સરકાર સિસ્ટમમાં મૂકી છે। છેલ્લા 25-20 દિવસ થયા, હજુ કોઈ નિકાલ આવતો નથી, એને માટે હવે અમે જે આયોજનબદ્ધ કાર્યક્રમો આપ્યા હતા, આજે અમારો સૂત્રોચ્ચારનો કાર્યક્રમ છે, અને આ કાર્યક્રમથી બી જો કોઈ મેનેજમેન્ટ કે સરકાર તરફથી કોઈ વલણ સાચું આવશે નહીં તો અમે આગામી દિવસોમાં ઘંટનાદ કરીશું। ઘંટનાદથી પણ જો કોઈ અમને વળતર મળશે નહીં તો અમે 7મી તારીખની મધ્યરાત્રિ અને એટલે કે 8 તારીખથી સવારથી અમે ચક્કાજામ કરીશું। અમારી મુખ્ય માંગણીઓ જે છે એ 7મા પગારપંચમાં અમને 7મું પગારપંચ તો સરકારશ્રીએ આપ્યું જ છે, મેનેજમેન્ટે આપ્યું જ છે, પણ એમાં જે આનુષંગિક લાભો જે છે એ અમને હજુ પણ 5મા અને 6ઠા પગારપંચ મુજબ ચૂકવવામાં આવી રહ્યા છે, એટલે એમને પૂરેપૂરું 7મું પગારપંચ આપ્યું નથી। બીજું કે અમારા ક્લાસ 3માં ડ્રાઈવર કંડક્ટરોને ગણવામાં તો આવે છે, પણ એ લોકોના ગ્રેડ પે સુધારવામાં નથી આવ્યા,